Hello student, how are you? I am Sanjay Hariyal. Welcome to again our video lecture series. Today's lecture we also discuss flowchart and algorithm. In previous lecture we also discuss many example how to write algorithm and draw flowchart. Same way in today's next and the last lecture, I think in this particular concept we see how to write a algorithm and draw a flow chart. So in this particular lecture we cover two definition again. First definition is write an algorithm and draw a flow chart to enter a number, then check out whether it is odd or even number. પહેલાં આપણે ચેક કરાવવાનું છે, એક નંબર જે ઇનપુટ કરાવડો એ ઓડ છે કે ઇવન, ચેક કરાવવાનું. અને એ જ રીતના બીજો એક આપણે અલ્ગોરિધમ ફ્લોચાર્ટ ડિઝાઇન કરવાનું છે કે જેની અંદર એન્ટર નંબર કરેલા છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે એમના માટે ચેક કરાવવાનું છે. તો આપણે પહેલી ડેફિનેશન ઉપર આગળ વધીએ. તો અહીંયા આગળ જોઈએ, ડેફિનેશન આપણી સામે જ આપવામાં આવેલી છે કે રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો અ ફ્લોચાર્ટ ટુ એન્ટર અ નંબર ધેન ચેક આઉટ વેધર ઇટ ઇઝ ઓડ નંબર ઓર ઇવન નંબર. તો પેલો ક્વેશ્ચન આપણી સામે મિત્રોએ જનરેટ થાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓડ નંબર એન્ડ ઇવન નંબર. ડુ યુ નો એની વન? સિમ્પલ, કે જે નંબર આપણે એન્ટર કરીએ છીએ એ નંબરને આપણે ફૂલ્લી બે વડે ડિવાઈડ કરી શકીએ એને ઇવન નંબર કહેવાય. જસ્ટ વન એક્ઝામ્પલ, કે હું 10 એન્ટર કરાવડાવું છું તો 10 નંબરને હું બે વડે ડિવાઈડ કરીશ, મીન્સ કે ભાગીશ, બે વડે એને ભાગાકાર કરીશ અને એની રિમાઇન્ડર છે એ 0 મળે એને ફૂલ્લી ડિવાઈડ કર્યું કહેવાય. બરાબર છે? તો એ બે વડે આપણે એને ફૂલ્લી ડિવાઈડ કરી શકીએ, એટલા માટે એ નંબર કેવો હશે? ઇવન નંબર હશે. અને જે નંબરને આપણે બે વડે ફૂલ્લી ડિવાઈડ કરી શકાતું નથી એ નંબરને કેવો નંબર કહેવાશે? ઓડ નંબર તરીકે કન્સિડર કરી શકશે. તો સિમ્પલ પહેલાં આટલો આઈડિયા આવી ગયા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓડ નંબર એન્ડ ઇવન નંબર. સો અગેન હવે આપણે આપણો અલ્ગોરિધમને સ્ટાર્ટ કરીએ. તો આપને ખબર છે કે હાઉ વી રાઇટ અલ્ગોરિધમ. ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ સ્ટાર્ટ વિથ સ્ટાર્ટ સ્ટેપ, ધેન આફ્ટર વી ઇનપુટ એની કાઇન્ડ્સ ઓફ વેલ્યુ. સો અગેન સ્ટેપ ટુ, ઇનપુટ ધ વેલ્યુ ઓફ એન. એન શું છે? તો કે એક વેરિયેબલ છે. બરાબર છે? તો ત્યાં આગળથી આપણે કોઈ નંબર આપશે, 10, 15, 50 સમથિંગ જે નંબર આપણે આપવો હોય એ નંબર ત્યાં આગળથી યુઝર થ્રુ એન્ટર કરવામાં આવશે. ક્લિયર? થર્ડ સ્ટેપ, ત્યાં આગળ હવે એને કન્ડિશનની અંદર ચેક કરવામાં આવશે. હમણાં જ મેં કીધું કે ભાઈ આપણે 10 નંબર એન્ટર કર્યા તો હવે એને શું કરવાનું છે? બે વડે ડિવાઈડ કરવાનો છે. અને ફૂલ્લી ડિવાઈડ થાય તો એ નંબર ઇવન નંબર હશે, જો ફૂલ્લી ડિવાઈડ નહીં થાય તો એ નંબર ઓલ્ડ નંબર રહેશે. ફૂલ્લી એટલે ટૂંકમાં રિમાઇન્ડર, રિમાઇન્ડર એટલે સેસ. જો રિમાઇન્ડર 0 0 મળે તો એ ફૂલ્લી ડિવાઇડેડ કહેવાય, પણ રિમાઇન્ડર 1 મળે એટલે ફૂલ્લી ડિવાઈડેડ ના કહેવાય. તો અહીંયા આગળ ત્રીજું સ્ટેપ આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કે સ્ટેપ 3, ઇફ નંબર મોડ 2 ઇઝ ઇક્વલ ટુ 0. પોઈન્ટને મેન્શન કરજો, અહીંયા આગળ ખાસ સમજવા જેવી વાત છે કે જે આપણે નંબર આપ્યા, સપોઝ કે અહીંયાથી હું 10 એન્ટર કરાવડાવું છું, અહીંયા મેં ડિવાઇડેડમાં આ મોડ્યુલો સાઇન તરીકે આને ઓળખવામાં, સી લેંગ્વેજની અંદર આને મોડ્યુલો સાઇન તરીકે વી કેન કન્સિડર એઝ અ મોડ્યુલો સાઇન. તો વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન મોડ્યુલો સાઇન એન્ડ ડિવાઇડેડ સાઇન? તો મોડ્યુલો સાઇન ઓલવેઝ રિટર્ન રિમાઇન્ડર, વેર એઝ ડિવાઇડેડ સાઇન નેવર રિટર્ન એની કાઇન્ડ્સ ઓફ રિમાઇન્ડર વેલ્યુ. તો જ્યારે આપણે આવી રીતના રિમાઇન્ડર રિટર્ન કરીએ છીએ ત્યારે ફરજિયાત શેનો ઉપયોગ કરવામાં આવશે? આ મોડ્યુલોનો ઉપયોગ કરવામાં આવશે. તો મોડ્યુલો ડિવાઇડેડ ટુ ઇઝ ઇક્વલ ટુ 0 ધેન પ્રિન્ટ ઇટ ઇઝ ઇવન નંબર. હમણાં જ મેં કીધું કે ભાઈ અહીંયા આગળથી 10 હું એન્ટર કરું છું, હવે 10ને બે વડે ડિવાઈડ કરીશ એટલે એની રિમાઇન્ડર શું મળશે? 0 જ મળશે. ફાઇનલ છે, પ્રેક્ટિસ કરી જોજો તમે કે 10 નંબરને બે વડે ભાગવાના, કોઈ બી નંબરને બે વડે ડિવાઈડ કરો અને જો એની રિમાઇન્ડર એટલે સેસ જો 0 મળે તો આપણે એને ઇવન નંબર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એમ નકર કેવો નંબર હશે? ખ્યાલ આવી જાય આપણને. સ્ટેપ નંબર 4, અધરવાઇઝ પ્રિન્ટ નંબર ઇઝ ઓડ. ક્લિયર અગેઇન? માત્ર આ એક જ લોજિક આપણે અહીંયા આગળ ખાસ સમજવાનું છે. અને સ્પેશિયલી ઇન સી લેંગ્વેજ વી હેવ ટુ
use when we return any kinds of reminder at that time, we compulsory use a modulo sign, not use divided sign. Mention this point very most important in our this particular examples. Clear? And finally, chalu step, stop. Matra 5 step na example algorithm ma apne se koi number enter kariye si, a number ne check out kari sakte si, whether enter number is odd number or even number. Clear again? First step start karavadayu. Second step, we input any kinds of values from the user sites, then we check it, enter number is divided, fully divided by 2. If it is fully divided, then number enter number is even number. Or next step ma otherwise it is a odd number, and final last step is stop. So now we draw our flow chart based on the algorithm. So હવે આપણે અહીંયા આગળ algorithm ને છે algorithm ઉપરથી flow chart ને design કરવામાં આવે. Algorithm નું પહેલું step આપણે જોયું છે, અને એ જ રીતના આપણને flow chart માં પણ ખ્યાલ જ છે. આટલા બધા example જો એટલે આપણને idea આવી ગયા છે કે અહીંયા આગળ આપણે ઓવલ સિમ્બોલ નો યુઝ કરી અને flow chart ને start કરાવડાવીએ છીએ, ત્યાર પછી એને flow આપીએ છીએ with the help of arrow symbol. નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ છે એ આપણે અહીંયા કરતી યુઝર દ્વારા ઇનપુટ કોઈ ઇનપુટ કરવામાં આવે છે, ઇનપુટ ધ વેલ્યુ ઓફ n. એટલા માટે આપણે અહીંયા આગળ શું કરાવડાવ્યું, આ પર્ટિક્યુલર ઇનપુટ આઉટપુટ માટેનો સિમ્બોલનો યુઝ કરાવડાવીએ છીએ, અને આ સિમ્બોલને પેરેલોગ્રામ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો, 5 સિમ્બોલ છે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. ત્યાર પછી જે વેલ્યુ ઇનપુટ થઈ જાય છે ત્યાર પછી અગેન એને ફ્લો લાઇન થ્રુ શું કરવામાં આવે છે, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનમાં શું આવે છે, સ્ટેપ નંબર 3, ઇફ નંબર મોડ ઇઝ ઇક્વલ ટુ 0 ધેન પ્રિન્ટ ઇવન નંબર. તો અહીંયા આગળ આપણે એ જ વસ્તુ ચેક કરાવડાવીએ છીએ કે ડિસિઝન સિમ્બોલનો યુઝ કરીએ છીએ, કારણ કે ત્યાં આગળ આપણી સામે એક અથવા એક કરતાં વધારે પોસિબિલિટીઝ જનરેટ થાય છે. આ નંબર છે ફૂલી 2 વડે ડિવાઈડ થઈ શકશે, અથવા નંબર છે ફૂલી ડિવાઈડેડ નહીં થઈ શકે, બરાબર છે. એટલા માટે અહીંયા આગળ આપણે કન્ડિશનમાં ચેક કરીએ, કન્ડિશનનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણે વી હેવ ટુ યુઝ કમ્પલસરી ડાયમંડ સિમ્બોલ ડિસિઝન, અને ડિસિઝન તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ચેક કરાવ્યું કે ઇઝ ઇફ આઈ અથવા તો અહીંયા આગળ નંબર જે આપણો વેરિયેબલ છે એક આઈ મેડ એ વન સિલી મિસ્ટેક, તો અહીંયા આઈ ના આવે પણ શું આવે, નંબર આવે, કે નંબર મોડ 2 is equal to 0 then it goes to print number is, અથવા તો enter number is even number, otherwise it prints the enter number is odd number. Clear again? Simple છે. અહીંયા આગળ એક પોઈન્ટને મેન્શન કરાવડાવજો, I નહીં આવે, નંબર આવશે, કારણ કે I assumption here number, so here compulsory we write number mod 2 is equal to 0. તો આવી રીતના જો એ ફૂલી ડિવાઇડેડ થઈ શકશે તો નંબર ઇઝ ઇવન, ફૂલી ડિવાઇડેડ નહીં થઈ શકે તો નંબર ઇઝ ઓડ. અને ફાઇનલી આપણે અહીંયા આગળ એને શું કરાવી દઈએ છીએ, સ્ટોપ કરાવડાવી દઈએ. હવે સ્ટોપ તમે અહીંયા આગળથી ઇન્ડિવિજ્યુઅલી સ્ટોપ કરાવડાવશો આને, અને અહીંયા આગળ આમને તોય ચાલશે, અને આવી રીતને કોમનલી સ્ટોપ કરાવશો તો પણ ચાલશે. મેં અહીંયા આગળથી કોમનલી બંનેને એક ઓવલનો ઉપયોગ કરીને, જો તમારે અહીંયા ઇન્ડિવિજ્યુઅલી બંને સાઈડ આવી રીતના ઓવલનો ઉપયોગ કરી અને સ્ટોપ કરાવવું હોય તો પણ તમે કરાવી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આવી રીતના આપણે અહીંયા આગળથી અગેન આ એક સિમ્પલ એક્ઝામ્પલ કે ખાસ કરી શકાય એક્ઝામ્પલને આપણે અહીંયા, પણ એક મેઇન વસ્તુ સમજવાની હતી ડિસિઝન માટેનો કોન્સેપ્ટ, હાઉ વી યુઝ અવર ડિસિઝન ઓર ધીસ ડાયમંડ સિમ્બોલ ઇન અવર પર્ટિક્યુલર ફ્લો ચાર્ટ વેન વી ડિઝાઇન ઇટ્સ. ઓકે, સો અગેન ધીસ કોન્સેપ્ટ ક્લિયર વાય વી યુઝ હિયર, એન્ડ અગેન હિયર વી યુઝ અ મોડ્યુલો સાઇન. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ મોડ્યુલો સાઇન એ પણ હમણાં સમજાયું કે મોડ્યુલો સાઇન શું કરે છે, કે કોઈ રિમાઇન્ડરને રિટર્ન કરે છે. જ્યારે ડિવાઇડેડ સાઇનનો ઉપયોગ કરાવશો તો એ રિમાઇન્ડર રિટર્ન કરશે નહીં, યુ વિલ ઓલવેઝ બાય ડિફોલ્ટ સી 0 જ રિટર્ન કરાવી દેશે. રેડી? તો આજ ઉપરથી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલને છે કન્સિડર કરીએ, કે જે એક્ઝામ્પલની અંદર એ પણ એવું જ ખાસ ચેક કરવાનું કહેવામાં આવ્યું છે, એક અલ્ગોરિધમ લખવાનો છે, એક ફ્લો ચાર્ટ ડિઝાઇન કરવાનું છે, જે એન્ટર નંબર કરવામાં આવે છે એ નંબર પોઝિટિવ નંબર છે કે નેગેટિવ નંબર. અમારા બધા એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી મોસ્ટ આઈએમપી, આપણે જેટલા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલો જોયા બધા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ છે. સો અગેન યર
we check enter number is positive or negative. So again, positive number એટલે શું અને negative number એટલે શું એ ખાસ વસ્તુ આપણે સમજવી જરૂરી છે. So I think લગભગ તમને બધાને ખ્યાલ હશે કે પોઝિટિવ નંબર કોને કહેવાય અને નેગેટિવ નંબર કોને કહેવાય. કે જે નંબર ગ્રેટર ધેન ઝીરો નંબર્સ છે એ નંબરને આપણે પોઝિટિવ નંબર તરીકે, મીન્સ કે ઝીરોથી જે મોટા નંબર છે એને આપણે પોઝિટિવ નંબર તરીકે કન્સિડર કરી શકીએ છીએ, અને ઝીરોથી નાના નંબર છે મીન્સ કે કોઈ વેલ્યુ માઇનસમાં છે એને આપણે નેગેટિવ નંબર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર? વેન વી ઇનપુટ એની કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ નંબર પ્લસ, જેને ખાસ કહીએ કે પોઝિટિવ નંબર છે માઇનસ સાઇન સાથે એન્ટર કરવામાં આવે છે તેને આપણે નેગેટિવ, અથવા તો ઝીરોથી નાના છે એને નેગેટિવ કહી શકાય, ઝીરોથી મોટા છે એને પોઝિટિવ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર? ડેફિનેશન સમજાઈ ગઈ? તો હવે ફરી સ્ટાર્ટ કરાવી દઈએ. આપણે પહેલાં અલ્ગોરિધમ લખાવશે અને બેસ્ટ ઓન ધ અલ્ગોરિધમ વી ડ્રો અવર ફ્લો ચાર્ટ. ઇટ્સ વેરી ઇઝી. સો ફર્સ્ટ સ્ટેપ અગેન સ્ટાર્ટ. સેકન્ડ સ્ટેપ, ઇનપુટ ધ વેલ્યુ ઓફ એન નંબર. અહીંયા આગળ પણ એક કોઈ સિંગલ વેલ્યુ જે ઇનપુટ કરવાની, એટલા માટે આપણે એક સિંગલ વેરિયેબલ એન છે, એક સિંગલ વેરિયેબલ છે કે જેની અંદર આપણે વેલ્યુ ઇનપુટ કરાવડાય. જેવી વેલ્યુ ઇનપુટ થઈ જશે ત્યાર પછી આપણે એને ચેક કરાવડાવશે કોઈ કન્ડિશનની અંદર. ઇફ નંબર લેસ ધેન ઝીરો ધેન પ્રિન્ટ ઇટ ઇઝ અ નેગેટિવ નંબર. પોઈન્ટને મેન્શન કરજો. હવે એના કન્ડિશન ઇમ્પોર્ટન્સ છે આપણા અલ્ગોરિધમની અંદર યાર. તો નંબર જે તમે ઇનપુટ કરો છો લેસ ધેન સાઇન આઈ યુઝ યર, લેસ ધેન ઝીરો ધેન નંબર ઇઝ નેગેટિવ નંબર, અધરવાઇઝ નંબર ઇઝ પોઝિટિવ નંબર. ક્લિયર અગેન? તો આવી રીતના આપણે અહીંયા આગળ બસ માત્ર આ બે લાઇનના અકોર્ડિંગ થ્રુ આપણે અલ્ગોરિધમને કમ્પ્લીટ કરી શકીએ છીએ. ફાઇનલ સ્ટેપ તો આપણે ક્લિયર છે, લાસ્ટ સ્ટેપ ઇઝ સ્ટોપ. ક્લિયર? સમજાણું? સૌથી પહેલાં શું કરવા માટે અલ્ગોરિધમ સ્ટાર્ટ કરવાનો, કોઈ વેલ્યુ ઇનપુટ કરાવવાની, ઇનપુટ થયેલી વેલ્યુ ઉપર પ્રોસેસિંગ કરવામાં આવે છે, આને પ્રક્રિયા કરવામાં આવે છે, કન્ડિશનની અંદર ચેક કરવામાં આવે છે કે એન્ટર નંબર ઇઝ લેસ ધેન ઝીરો યસ તો ધેન ઇટ ઇઝ નંબર ઇઝ નેગેટિવ નંબર, અધરવાઇઝ નંબર ઇઝ પોઝિટિવ નંબર. ફાઇનલ સ્ટેપ ઇઝ સ્ટોપ. બેસ્ડ ઓન ધ અલ્ગોરિધમ નાવ ડ્રો વી ફ્લો ચાર્ટ. સો હિયર ઇન ફ્લો ચાર્ટ વી ઓલ્સો સી હિયર ફર્સ્ટ સ્ટેપ ઇઝ સ્ટાર્ટ. હવે અલ્ગોરિધમનું જે સ્ટેપ છે તે જ બરાબર છે. એવી જ રીતના સેકન્ડ સ્ટેપ અહીં આગળ આપણે ફ્લો લાઇન થ્રુ એને થઈ નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ બતાવીએ છીએ. ત્યાં આગળ ઇનપુટ ધ એન નંબર, એટલા માટે અહીંયા આગળ આપણે ઇનપુટ આઉટપુટ માટેનો સિમ્બોલનો ખાસ યુઝ કરાવડાવીએ છીએ અને રીડ નંબર કરાવડાવીએ છીએ. બરાબર છે? ઇનપુટ કરવામાં આવેલા છે તે જેવો નંબર રીડ થઈ જશે એટલે ત્રીજું સ્ટેપ આવશે. તો ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કહીએ છીએ કે કન્ડિશનને ચેક કરવામાં આવે છે કે નંબર ઇઝ લેસ ધેન ઝીરો. તો અહીંયા આગળ આપણે શું કર્યું કે ઇઝ ઇફ અગેઇન આઈ મેક સિમ્પલ મેં કોપી પેસ્ટ કરેલ, એટલા માટે ખાસ વસ્તુ અહીંયા આગળ નંબર વેરિયેબલ છે એટલા માટે અહીંયા આઈ ના આવે પણ નંબર આવે, નંબર લેસ ધેન ઝીરો. ધેન જો એ ઝીરોથી નંબરથી નાના હશે તો એ નંબર કેવા હશે? નેગેટિવ નંબર હશે. જો એ ઝીરોથી મોટા હશે તો કેવા હશે? પોઝિટિવ નંબર હશે. તો અહીંયા આગળ અગેઇન આપણે આઉટપુટ સિમ્બોલનો ઉપયોગ કરાવડાવીએ છીએ. જો ખાસ પોઈન્ટને મેન્શન કરજો, વેર વી યુઝ ઇનપુટ આઉટપુટ સિમ્બોલ, વેર વી યુઝ ઓવેલ સિમ્બોલ, પ્રોસેસિંગ સિમ્બોલ, તો એ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્લો ચાર્ટની અંદર. તો અહીંયા આગળ આપણે જો સ્પેશિયલી છે એ આઉટપુટ માટેનો જ સિમ્બોલનો યુઝ કરે, પ્રોસેસિંગ માટેનો ઉપયોગ નથી કરાવડાયો. ખાસ પોઈન્ટને મેન્શન કરાવડાવજો. અહીંયા આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એમ થાય કે ભાઈ પ્રોસેસિંગ કહીએ છીએ, પ્રોસેસિંગ ઇટ્સ ઓકે, પ્રોસેસિંગ જ કરાવે, પણ ત્યાં આગળ પ્રોસેસિંગ કરતી વખતે આપણી સામે રિઝલ્ટ જનરેટ થાય છે એની પોસિબિલિટી વધારે છે, મોર ધેન વન પોસિબિલિટીઝ. ધેટ્સ વાય વી યુઝ યર ડિસિઝન સિમ્બોલ. ઓકે, એટલા માટે અહીંયા આગળ જો નંબર એન્ટર કરવામાં આવેલું છે એ નંબર ઝીરોથી નાનું હશે તો નંબર કેવો હશે? નેગેટિવ નંબર. તો એનાથી મોટું હશે તો નંબર કેવો હશે? પોઝિટિવ નંબર. ક્લિયર અગેન? અને ફાઇનલી લાસ્ટ સ્ટેપ ઇઝ સ્ટોપ. અલ્ગોરિધમમાં પણ આપણે જોઈ શકીએ કે લાસ્ટ સ્ટેપ ઇઝ સ્ટોપ. તો અહીંયા આગળ આપણે શું કરાવી દીધું? સ્ટોપ. અને અગેઇન મેં કમ્બાઇનલી બનાવીને સ્ટોપ કર્યા. ઇફ યુ વોન્ટ ટુ સ્ટોપ ઇન્ડિવિજ્યુઅલી યુ કેન ડૂ ઇટ યર સ્ટોપ એન્ડ મેક યર સ્ટોપ. તો અહીંયા આગળથી લખી શકો છો અને અહીંયા આગળથી પણ લખી શકો છો. ક્લિયર? તો આવી રીતના આપણા આજના વિડીયો લેક્ચરની અંદર અગેઇન આપણે બે ડેફિનેશનને ચેક કરાવેલી છે. જે ડેફિનેશનની અંદર જે નંબર ઇનપુટ કરવામાં આવે છે એ પોઝિટિવ નંબર છે કે નેગેટિવ નંબર છે, અથવા તો જે નંબર ઇનપુટ કરવામાં આવે છે એ ઓડ નંબર છે કે ઇવન નંબર છે, એના માટેનું આપણે અહીંયા અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટને સમજ્યા.
વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખી શકું છું કે તમને આ કન્સેપ્ટ છે બહુ પ્રોપરલી સમજાઈ ગયો હશે. બરાબર છે. તો આવી રીતના એક આજના સેશનની અંદર એ પણ તમને એક સેલ્ફ પ્રેક્ટિસ માટે એક ડેફિનેશન આપવામાં આવેલી છે કે રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો અ ફ્લો ચાર્ટ ટુ પ્રિન્ટ લાર્જર નંબર ફ્રોમ એની ટુ નંબર, કે યુઝર દ્વારા બે નંબરથી શું કરવામાં આવે છે, ઇનપુટ કરવામાં આવે છે, અને એમાંથી આપણે જે ઇનપુટ થયેલ નંબર છે એમાંથી ચેક કરવાનો છે ભાઈ એન્ટર નંબર ઇઝ બિગર ઓર લાર્જર નંબર. લાર્જર એટલે મોટો નંબર. બરાબર છે કે સ્મોલ. તો જે નંબર આપણે ઇનપુટ કરાવડાવીએ છીએ એ બિગર છે કે સ્મોલર છે એ ચેક સિમ્પલ કરાવવાનું છે. ક્લિયર થાય છે. પ્રિન્ટ લાર્જર નંબર માત્ર શું કરાવવાનું છે, તો ત્યાં આગળથી આપણે જે બિગર નંબર છે એ બિગર નંબરને પ્રિન્ટ કરાવવાનો છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણો કોન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા આગળ હમણાં જોયું, આવી જ રીતના અહીંયા આગળથી ચેક કરવામાં આવશે. બરાબર છે કે તમે બે નંબર ઇનપુટ કરાવડાવશો એટલે બે નંબરમાંથી કા સપોઝ ધારી લ્યો કે એ અને બીજો નંબરથી બી છે, કાં એ મોટો હોય કાં શું હોય બી મોટો હોય, તો સેમ લોજિક આ જ કન્ડિશન સાથે આપણે એને પ્રિન્ટ કરી શકશે. જો સ્ટાર્ટ કરાવડાવશો અહીંયા આગળ જે આપણે એક નંબર ઇનપુટ કરાવી છે એની જગ્યાએ કેટલા નંબર ઇનપુટ કરવાના થાય છો, લોજિક હિન્ડપ આવું છું તો બે નંબર ઇનપુટ કરવાના છે. પછી અહીંયા આગળ કન્ડિશનમાં એ જ રીતના ચેક કરવાનું છે કે ઇફ એ ગ્રેટર ધેન બી, હું અહીંયા આગળ સિમ્પલ કન્ડિશનમાં ચેક કરાવી દઈશ કે ભાઈ એ છે એ બી કરતાં મોટો છે, તો યસ યસ પ્રિન્ટ એ ઇઝ ગ્રેટર, અધરવાઇઝ પ્રિન્ટ બી ઇઝ ગ્રેટર એન્ડ ફાઇનલ સ્ટેપ ઇઝ સ્ટોપ. તો આવી રીતના તમારે શું કરવાનું છે, આ ડેફિનેશનની અંદર જે બે નંબર તમે ઇનપુટ કરાવડાવો છો એ નંબર જે બિગર નંબર છે એ બિગર નંબરને આપણે પ્રિન્ટ કરવાનો છે, કાં બી બિગર હશે કાં કેવો હશે એ બિગર હશે. તો ક્લિયર થયું. અહીંયા આગળ જે એકને સિમ્પલ આઈડિયા આપ્યા એમાં અહીંયા આગળથી આ જ લોજિક આ જ કોન્સેપ્ટ સાથે અહીંયા એક નંબર જે ઇનપુટ કરીને જગ્યાએ બે નંબર લેવાના અને અહીંયા આગળ કન્ડિશનમાં એ ગ્રેટર ધેન બી આવી રીતના તો કન્ડિશન ચેક કરાવી દેશું. એટલે અહીંયા આગળ એ ગ્રેટર ધેન બી એટલે શું થશે, જો એ બી કરતાં મોટો હશે તો અહીંયા આપણે મેસેજ શું પ્રિન્ટ કરાવી દેશે કે એ ઇઝ ગ્રેટર, નકર શું કરાવી દેશે અધરવાઇઝ પ્રિન્ટ બી ઇઝ ગ્રેટર. અને એ જ રીતના અહીંયા આગળથી જેમ આપણે ફ્લો ચાર્ટ બનાવ્યો એ રીતના ફ્લો ચાર્ટ બનાવી દેવાનો, અહીંયા આગળ સિમ્પલ કન્ડિશન ચેક કરાવી દેવાની એ ગ્રેટર અથવા બી ગ્રેટર. રેડી? તો આવી રીતના તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે ત્યાં આગળથી તમારે હોમવર્કમાં આ એક સિમ્પલ ડેફિનેશનને પરફોર્મ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અગેઇન અહીંયા આગળ આપણે આ અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ માટેનો જે ઘણા બધા એક્ઝામ્પલો આપણે આવી રીતના ચેક કરાવડાવ્યા. બરાબર છે. તો આઈ હોપ યુ ગોટ ઓલ ધીસ કોન્સેપ્ટ વેરી વેલ. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ક્વેરી મેક ઇટ ઇન માય કોમેન્ટ સેન્ટર. વિદ્યાર્થી મિત્રો, આઈ હેવ એ વન પર્સનલ યુટ્યુબ ચેનલ સંકલ્પ ઇન્ફોટેક. ઇફ યુ વોન્ટ ટુ ગેટ મોર ડિટેલ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ યુ કોન વિઝિટ સંકલ્પ ઇન્ફોટેક ચેનલ એન્ડ ગોટ સમ પર્ટિક્યુલર રિલેટેડ એક્ઝામ્પલ ઓર કોન્સેપ્ટ. સો સીટ્સ એન્ડ રિપ્લાય ઇટ ઇન યોર કોમેન્ટ સેક્શન. આઈ વિલ ટ્રાય ટુ ગીવ ઇટ્સ ઇન યોર એઝ ફાસ્ટ એઝ પોસિબલ એઝ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.